ભરૂચ. માણાવદર અને પોરબંદરને જોડતા હાઈવે પરના બ્રિજની મરામત અર્થે નગરપાલિકાના પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા, જિલ્લા માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ, જિલ્લા કલેક્ટર તથા ધારાસભ્યને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આજે માણાવદર અને પોરબંદરને જોડતો બ્રિજ જે 200 વર્ષ પહેલા રજવાડાઓના સમયથી બનાવવામાં આવ્યો છે, જેની ઉપરથી અસંખ્ય વાહનો અને લોકોની અવરજવર થાય છે, પરંતુ સમય વ્યતીત થતા હવે પુલની મોટા વાહનોના ભાર ઝીલવાની ક્ષમતામાં ઘટાડો થયો છે, જેના કારણે બ્રિજની એક બાજુ સાઈડ તૂટી ગઈ છે, જે અવરજવર કરતા વાહનો અને લોકો માટે ખૂબ જ જોખમી છે. કારણ કે થોડા દિવસ અગાઉ જ પુલની તૂટેલી સાઈડ પરથી એક ટ્રક નીચે ખાબક્યો હતો, તો રિક્ષા પણ ત્યાંથી પલટી ખાઈ ગઈ હતી. આ પ્રમાણેની ગંભીરતાને સમજીને માણાવદર નગરપાલિકાના પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમાએ પુલને વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા માર્ગ અને મકાન અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રમાણેની જનપ્રેમીઓની ચેતવણીથી તંત્ર જલ્દી જાગે તો સારું, નહીંતર તો કોઈ ગંભીર અકસ્માત થાય પછી તેમનો અફસોસ કરવાનો શું કામનો. આવેલો પુલ તે જર્જરિત થઈ ગયો છે અને એક સાઈડની દિવાલ જે સમી કરેલી હતી તે જ તૂટેલી છે પાછી અને તૂટી ગઈ છે. ભવિષ્યમાં જો તાત્કાલિક રીતે નહીં થાય તો મોટો દુર્ઘટના બનશે તેવી શક્યતા ખરી. પણ આ બધી બાબતો મેં મકાન વિભાગના મકાન માર્ગ વિભાગના ને જાણ પણ કરેલ છે, ધારાસભ્યને જાણ કરેલ છે, કલેક્ટરને જાણ કરેલ છે. જો આ તાત્કાલિક રિપેરિંગ નહીં થાય તો મોટી દુર્ઘટના બનવાની શક્યતા છે. સરકારી હોસ્પિટલની બાજુમાં આવેલ રજવાડા વખતનો પુલ છે એ અતિશય જર્જરિત હાલતમાં થઈ ગયો છે. આ પુલને રિપેરિંગ કરવા માટે માણાવદર નગરપાલિકાના પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમાએ માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી છે. જો આ પુલને તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે અગાઉ પણ આ પુલ ઉપરથી એક ટ્રક 30 ફૂટ નીચે ખાબક્યો હતો અને ડ્રાઈવરને ઈજા થતાં તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જેથી કરીને સરકાર તાત્કાલિક આ પુલને રિપેરિંગ કરે તેવી નિર્મળસિંહ ચુડાસમાએ માંગણી કરી છે. કેમેરામેન કિરણ પટેલ સાથે જિજ્ઞેશ પટેલ, માણાવદર.